बोलो भारत माता की। क्या भाई चालू हुआ और हमारी आवाज न सुन रही है? जरा जोर थी बनने हाथ उठाई, विकसित भारत ना संकल्प में हुंकार भरी बोलिए, भारत माता की, भारत माता की। मंच पर उपस्थित अहिना लोकप्रिय संसद सभ्य भाई राजेश भाई चुडासमा, मंजुला बेन मच्छर अध्यक्ष जिला पंचायत, महेंद्र भाई पीठिया भारतीय जनता पार्टी ना अध्यक्ष महोदय, ब्रिजेश भाई मिर्जा पण अहींया उपस्थित छे, पूर्व मंत्री भारत सरकार, गामना सरपंच निशिताबेन, उपस्थित कलेक्टर डीडीओ सौ जिल्लाना अधिकारीओ, जेमने मळवा माटे हुं दिल्ली थी आव्यो छुं, ए चांडोवाव गामना सौ भाईओ बहेनो युवाओने नमस्कार। मित्रो आजे चांडोवाव आव्यो छुं त्यारे सौथी पहेला सोमनाथ दादा ने प्रणाम करी याद करी मारी वातनी शुरुआत करवा मांगु छुं। आ भूमिनो इतिहास समग्र देश माटे गौरवप्रद इतिहास छे। आ क्षेत्रना लोकोए पोताना स्वाभिमाननी रक्षा माटे अनेकानेक बलिदानो आपी सोमनाथ મંદિરની રક્ષા કરવાનો હંમેશા પ્રયાસ કર્યો, અને ભારતનો જે ઇતિહાસ છે પ્રમાણે વિનાશ પર વિકાસનો વિજય નિશ્ચિત હોય, આજે સોમનાથ દાદાની ધજા ગગન ચુંબી ધજા આપણા સૌના સામે કેટલા ગૌરવથી ભરે છે। મિત્રો આજે विकसित भारत संकल्प यात्रा एनी साथे हूँ चांडोवाव में आयो छु। कार्यक्रम नु स्वरूप ने संचालके जे रीते वर्णन कर्युं के जेमनो लाभ मळी गयो छे एमना अनुभव सांभळवाना रही गया एने लाभ आपी गयो, पहेलो कार्यक्रम नथी। આપણી આઝાદીને 75 વર્ષ થયા, આપણી સાથે જ લગભગ રશિયા ચીન જાપાન અને જર્મની બિલકુલ પડી ભાગ્યા હતા, અને 75 વર્ષમાં આજે ક્યાં પહોંચ્યા અને આપણે ક્યાં, આપણે પણ જ્યારે આઝાદીની શતાબ્દી મનાઈએ ત્યારે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત સર્વપ્રથમ હોય વિકસિત હોય એ સંકલ્પ લેવાનો, અને ભારતને સૌ ક્ષેત્રની અંદર સર્વપ્રથમ વિકસિત કોઈ સરકાર ના બનાવી શકે, રાજ્ય સરકારે ના બનાવી શકે, કેન્દ્ર સરકારે ના બનાવી શકે, ભારતને વિકસિત અને આત્મનિર્ભર કેવળ ને કેવળ 130 કરોડ ભારતીયો બનાવી શકે, બીજું કોઈ ના। અને એટલા માટે ભારતના દરેક ગામની અંદર આજે આપણે ચાંડોવાવમાં ભેગા થયા છે, રીતે ભારતના દરેક ગામમાં એ યાત્રા જવાની, અને વિકસિત ભારતનો સંકલ્પ જે આપણે હમણાં લીધો એ સંકલ્પ કેવળ શબ્દો નથી, 70 કરોડ થી વધુ ગરીબ ભારતીયોને સૌના સમકક્ષ લાવવાનો એક પુનિત વિચાર છે, અને એની અંદર સૌના સંકલ્પનું બળ આપણે જોડવાનું છે। જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ થયો, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ
અમૃત મહોત્સવની ઉજવણી કરી અને અમૃત મહોત્સવની ઉજવણીમાં પહેલો ઉદ્દેશ હતો કે આઝાદી અપાવવા માટે જેમને પોતાનું બલિદાન આપ્યું એ નામી અનામી સૌ શહીદોને આઝાદીના લડવૈયાઓને યાદ કરવા અને યુવા પેઢીને ઇતિહાસની સાથે જોડવી. બીજો ઉદ્દેશ હતો 75 વર્ષની અંદર આપણે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, આપણે ટાંકણી પણ નતા બનાવતા, ચંદ્રયાન તિરંગો લઈ ચંદ્રમા પર પહોંચ્યું, અનેક પ્રકારની સિદ્ધિઓ ભારતે પ્રાપ્ત કરી, એ સિદ્ધિઓના ગુણગાન અને એનાથી જન સમૂહનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ. ત્રીજો ઉદ્દેશ હતો આપણા સાંસ્કૃતિક વારસાનું હંમેશા સ્મરણ અને ગૌરવ કરો. અને ચોથો ઉદ્દેશ હતો કે આઝાદીના 75 વર્ષે વિકસિત ભારતનો સંકલ્પ લઈ 75 થી 100 સુધીની 25 વર્ષની યાત્રા સૌના સામૂહિક પ્રયાસથી ભારત વિશ્વમાં સર્વપ્રથમ બને એવા ભારતની રચના કરવાનો સંકલ્પ. અને સંકલ્પની પરિપૂર્તિ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વિચાર કર્યો છે, જે દેશની દરેકે દરેક પંચાયતમાં જશે. આપણે વાતનો વિચાર કરવો પડે તો 2014 સુધી બે ભારત હતા. એક તો 70 કરોડ લોકો હતા, એ લોકોના ઘરમાં ગેસ નતો, ટોયલેટ નતું, પીવાનું પાણી નતું, લાઈટ નથી, કાં તો ઘર જ નતું. મગ અનાજ માટે સંઘર્ષ કરવો પડતો હતો, સ્વાસ્થ્યની સુવિધાઓ નથી. આ 70 કરોડ લોકોનું એક અલગ ભારત હતું અને બાકીના લોકોનું એક અલગ ભારત. 2014માં નરેન્દ્રભાઈ સંકલ્પ કર્યો કે દરેકના ઘરમાં એક બેંક એકાઉન્ટ હશે, દરેકના ઘરમાં એક ગેસનું સિલિન્ડર હશે, દરેકના ઘરમાં જ ટોયલેટ હશે, દરેકના ઘરમાં ચકલીથી નળથી પાણી આવશે, દરેક જોડે 5 લાખ સુધીનો સ્વાસ્થ્યનો બધો ખર્ચો સરકાર ઉઠાવે એવી વ્યવસ્થા હશે, દરેક વ્યક્તિને 5 કિલો અનાજ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે અને અનેક પ્રકારની સુવિધાઓથી આ 60 કરોડ લોકોના જીવનને બદલવાની શરૂઆત. અને ખાલી બેંક એકાઉન્ટે જ ચમત્કારિક પરિવર્તનો કર્યા, અનેક પ્રકારના લાભો સીધા બેંક એકાઉન્ટમાં જમા થયા. કિસાન કલ્યાણ યોજના દેશની દરેકે દરેક ખેડૂતને વર્ષે 6,000 રૂપિયા સીધા એક જ ક્લિકથી નરેન્દ્રભાઈ તમારા બેંક એકાઉન્ટની અંદર મોકલી. અનેક સરકારોએ વોટ માટે દેવા નાબૂદીની વાત કરી, પણ નરેન્દ્રભાઈએ વ્યવસ્થા કરી કે જેની 2.5 વીઘાથી ઓછી જમીન છે એ ખેડૂતને દેવું જ ના દેવું પડે, કારણ કે 6,000 રૂપિયામાં એનું બિયારણ, ખાતર અને પેસ્ટિસાઇડ આવી ગયા. મજૂરી તો વિચારો પોતે જ કરે. એને આ જીવન દેવા મુક્ત કરવાની વ્યવસ્થા કરી, એને દેવું જ ના કરવું પડે એવી વ્યવસ્થા. બધા ખેડૂતોનું અનાજ, ઘઉં હોય કે ચોખા હોય, MSP પર ખરીદવાની વ્યવસ્થા કરી અને અનેક વિવિધ સુવિધાઓ આગળ મેં કહ્યું એવી આપવાની માંગ. પરંતુ હજી 100% 100% 100% સેચ્યુરેશન આ યોજનાઓનું આવ્યું. ચાંગુવાવ ગામની હું વાત કરું તો કલેક્ટર સાહેબે કહ્યું કે ઘણા બધામાં 100% મળી ગયા, પણ હું એવો માણસ છું, બાકી રહેલું જોવું, બાકી રહેલાની ચિંતા કરું. ચાંગુવાવમાં પણ ગરીબ કલ્યાણ દંડ યોજના હજી 81% સેચ્યુરેશન, ઉજ્જવલા યોજના
80% સાચું હશે અને જનધન યોજનાનું 72% સાચું હશે. દરેક યોજનાનું 100% દરેક ગરીબ નાગરિક સુધીની પહોંચ બનાવો. વિકસિત ભારતની કલ્પનાના બે હિસ્સા છે. એક હિસ્સો ભારત સુરક્ષિત હોય, ભારત સમૃદ્ધ હોય, ભારતની અંદર દુનિયાની સારામાં સારી શિક્ષણ વ્યવસ્થાઓ હોય, આખી દુનિયાનું ઉત્પાદનનું કેન્દ્ર ભારત બને, ભારતના રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે દુનિયાથી સૌથી આગળ હોય. આ વિકસિત ભારતની એક કલ્પના છે. વિકસિત ભારતની કલ્પનાનો બીજો હિસ્સો છે, ભારતના દરેક નાગરિક જોડે ઘર હોય, પીવાનું પાણી હોય, ગેસ હોય, ટોયલેટ હોય, 5 લાખ સુધીની સ્વાસ્થ્યની સુવિધાઓ હોય અને દરેક વ્યક્તિને મહિને 5 કિલો અનાજ ફ્રી ઓફ કોસ્ટ મળતું હોય તો જ ભારત વિકસિત ગણાય. 70 કરોડની ફોજને ગરીબ છોડી કોઈ દેશ વિકસિત ના થઈ શકે. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ વિકસિત ભારતના વિચારને જન આંદોલન બનાવવાની યાત્રા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેમને મળ્યું છે એના અનુભવો સાંભળીને જે બાકી છે એને મળવા માટેની પ્રક્રિયા પૂરી કરવાની યાત્રા. આજે તમારા ફોર્મ ભરાયા છે એ નક્કી છે કે આવનારા 5 વર્ષની અંદર આ બધાને બધું જ આપી દેવાનું છે, કોઈને ક્યાંય બાકી નહીં. અને સંકલ્પ લેવા માટેની એની વ્યવસ્થા કરવા માટેની આ યાત્રા છે. ને આપણે સૌ મોટી મોટી ઇન્ડસ્ટ્રી વાળા ભારતનો વિકાસ કરશે એવું ના વિચાર. આપણે એક નાનકડી દુકાન સારી રીતે ચલાવીએ તો પણ વિકસિત ભારતનો સંકલ્પ પૂરો થશે. આપણે આપણા બાળકોને સારી રીતે ભણાવીએ તો પણ વિકસિત ભારતનો સંકલ્પ પૂરો થશે. આપણે યુરિયાનો ઉપયોગ કર્યા વગર પ્રાકૃતિક ખેતી તરફ વળી જઈએ તો વિકસિત ભારતનો સંકલ્પ પૂરો થશે. ગામના દરેક માણસનું સ્વાસ્થ્ય સારું રહે એની ગામના જ લોકો રહીને ચિંતા કરે તો વિકસિત ભારતનો સંકલ્પ ઓટોમેટિક. ગામમાં કોઈએ અંગૂઠો ના લગાવવો પડે એવા ગામની આપણે રચના કરીએ તો વિકસિત ભારત થઈ જ જાય. આ પ્રકારે વિકસિત ભારતના સંકલ્પને એક જન આંદોલન, એક લોક આંદોલન બનાવવાનું કામ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ હાથમાં લીધું છે. ને ગુજરાતની તો વધુ જિમ્મેદારી છે કે આપણે તો નરેન્દ્રભાઈ એ આપણા છે ને આપણે એ નરેન્દ્રભાઈના છે. નરેન્દ્રભાઈનો વિચાર આખો દેશ સ્વીકારે એમાં સૌથી વધારે જવાબદારી જો કોઈની હોય તો ગુજરાતની ને ગુજરાતની. ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત સરકારે ગુજરાત સરકારની યોજનાઓને અને મોદી સાહેબની યોજનાઓને સુપેરે દરેક વ્યક્તિ સુધી પહોંચાડ્યો. નરેન્દ્રભાઈ 5 લાખ સુધીનો આયુષ્યમાન ભારત કાર્ડ કર્યું, ગુજરાતે એને 10 લાખ તો કશું બાકી નહીં. ઘણા લોકો આર્ગ્યુમેન્ટ કરે ઘણાને તો 10 લાખથી વધારે ખર્ચો આવે તો મુખ્યમંત્રી રાહત કોષમાં અરજી કરજો, વધારાનો ખર્ચો પણ ગુજરાત. આ આખી વ્યવસ્થા 100% જવા માટેની આ કવાયત છે. ભારતમાં કોઈ વ્યક્તિને ઘર, વીજળી, ગેસ, સ્વાસ્થ્ય, પોષણ એની અભાવ ના રહે, સ્વચ્છતાનો અભાવ ના રહે એવી વ્યવસ્થા સમગ્ર ભારત માટે. ચાહે નોર્થ ઇસ્ટનું એક નાનકડું ગામડું હોય, પહાડ પર રહેતા આપણો આદિવાસી હોય કે સાગર કિનારા પર રહેતા માછીમાર હોય, દરેક વ્યક્તિ પોતાનું જીવન સારી રીતે જીવી શકે એ સંકલ્પ લેવા માટેની આ યાત્રા છે. અને જે રીતે નરેન્દ્રભાઈને આપણે સાંભળ્યા એમને કહ્યું 2047માં
विकसित भारत आत्मनिर्भर भारत आखी दुनिया नु नेतृत्व करतु होय एवं भारत बनावाने आपणी आ लड़ाई छे आपणी आंदोलन छे ने जे लोकोए आजादी माटे પોતાનો પ્રાણ આપી દીધો જીવનનું બલિદાન આપ્યું તેવી સ્વરસતા ભગતસિંહે એવા ભારતની કલ્પના નહીં કરી હોય ફાંસીના માછલી ચડતી વખતે એવા ભારતની કલ્પના નહીં કરી હોય કે જે ભારતમાં 70 કરોડ લોકો જોડે જીવવાની કોઈ વ્યવસ્થા નહીં એ જુવાન ભગતસિંહના મનમાં અંગ્રેજોની ગુલામીથી આઝાદ થયા પછી એવા ભારતની કલ્પના છે જે સમગ્ર દુનિયાનું નેતૃત્વ કરે અને દરેક ભારતીયને બધી જ સુવિધાઓ સારી રીતે મળી અને આપણી જવાબદારી છે કે કલ્પનાને પૂરી કરવી જોઈએ આપણી જવાબદારી છે એ કલ્પનાને આપણા સંકલ્પ પરથી પૂરી વિકસિત ભારત આત્મનિર્ભર ભારત એની રચનાના સંકલ્પની એ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે મોદી સાહેબે એને 15મી તારીખે ચાલુ કરી અને ગઈકાલથી આખા દેશની આ યાત્રા દરેક જિલ્લામાં ચાલુ એટલે આદિવાસી જિલ્લાઓમાં ચાલુ કરી ગઈકાલથી આ પૂરા આખા દેશની અંદર ચાલુ કરી છે લગભગ 26 જાન્યુઆરી સુધી દેશની દરેક પંચાયતમાં જે રીતે હું આજે અહીંયા આવ્યો છું તે દરેક પંચાયતમાં નાના નાની પંચાયત હશે ત્યાં આગળ આ યાત્રા પહોંચશે અને એ પંચાયતની અંદર કોઈ પણ વ્યક્તિ એક પણ યોજનાના લાભ વગરનો ના રહી જાય એ માટે ફોર્મના રજીસ્ટ્રેશન થશે અને વિકસિત ભારતનો સંકલ્પ લઈ નાના નાનો માણસ છેવાડાનો માનવી પણ ભારતની વિકાસની યાત્રામાં જોડાય આંદોલનમાં જોડાય એ રીતે આપણે સૌ પુરુષાર્થ કરવાનો સંકલ્પ મિત્રો આજે હું અહીંયા આવ્યો અને આપ સૌએ મારું સ્વાગત પણ કર્યું અને વધારે તો વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કર્યું આટલી મોટી સંખ્યામાં લગભગ આખું ચાંદુ હોવા જ અહીંયા આવી ગયું છે આટલી મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત થયા આપ સૌ હૃદયથી ધન્યવાદ માનું છું અને ખરેખર ચાંદુવા વાળાને મળીને મનમાં ને હૃદયમાં બંને જગ્યાએ ખૂબ ખૂબ આનંદ થયો ધન્યવાદ વંદે ખૂબ ખૂબ ધન્યવાદ સર્વજન હિતાય સર્વજન